ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે સરકારે એક જાહેરાત કરી છે, અખબારોમાં આજે આવી, ગઈકાલે જાહેરાત કરી હતી કે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓના પેન્શનમાં 20% કાપ. આ જાહેરાત કરતા સરકારે કીધું કે હવે અમે ભ્રષ્ટ કર્મચારીઓ સામે સખત પગલાં લેવાના છે, એના ભાગરૂપે અમે પેન્શનમાં જેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પુરવાર થશે એના પેન્શનમાં અમે 20% કાપ મૂકીશું. અને નાના ભ્રષ્ટાચારીઓના પેન્શનમાં પહેલાં 5 વર્ષ માટે 10% કાપ રાખીશું. આ વાત સાંભળીને તમને બધાને હસવું નહીં આવ્યું? મને થયું કે બિચારી ચેનલો, ન્યૂઝ ચેનલ, ટીવી ચેનલો લાખો રૂપિયા ખર્ચીને હાસ્ય, લોકો હસે એના કાર્યક્રમો યોજે છે. અને અમુક બહુ જાણીતા કલાકારો છે, હાસ્ય કલાકારો, જે આપણા બહુ તનતોડ મહેનત કરીને લોકોને હસાવે છે. પણ આપણા પ્રણવ બાબુ, જેમની આગેવાની હેઠળ કમિટી નીમવામાં આવી હતી, એમણે આખા દેશને આ જાહેરાત કરીને જે હસાવી છે એની સરખામણીમાં પેલા હાસ્ય કલાકારો ફીકા પડી જાય છે. ભ્રષ્ટ કર્મચારી, અને કેવા ભ્રષ્ટ કર્મચારી! હમણાં કોઈ IAS અધિકારીને ત્યાં યુપીની અંદર દરોડા પડ્યા તો 100 કરોડ રૂપિયાની મિલકત નીકળી. 100 કરોડની ગણવા માટે નોટોના મશીન લાવવા પડ્યા. કોકને ત્યાંથી 30 કિલો સોનું મળે છે, કોકને ત્યાંથી 100 કિલો 200 કિલો ચાંદી મળે છે. વડોદરા જેવા નાનકડા ગામના પોલીસ અધિકારીઓને ત્યાંથી 50-100 કરોડ રૂપિયા રમતા રમતા મળે છે. હવે જેને ત્યાંથી 100 કિલો ચાંદી ને 50 કિલો સોનું ને 100 કરોડ રૂપિયા મળ્યા, એવા સરકારી કર્મચારીને એમને ગુનો પુરવાર થશે ત્યારે, અને એ જ્યારે પેન્શન લેશે એમને આના કારણે કદાચ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે, અને પછી એ જે પેન્શન લેશે એમાં 20% કાપ મૂકવાનો. એટલે એમનો પગાર 60,000 રૂપિયા છે કે 1,00,000 રૂપિયા છે, એમને 40,000 પેન્શન મળવાનું છે. કારણ કે સરકારના કર્મચારીઓ તો આ દેશના જમૈયો છે, એમને જરાય તકલીફ ના પડવી જોઈએ. એ નોકરી કરે ત્યારે પણ અને નોકરી ન કરે ત્યારે પણ, નોકરી દરમિયાન કામ કરે તો પણ અને નોકરી દરમિયાન કામ ન કરે તો પણ. હવે આ જે 40,000 એમને પેન્શન મળવાનું છે એમાંથી સરકાર કે છે અમે બહુ કડક શિક્ષા કરવાના છે. અને તે કેટલી? તો કે 8,000 રૂપિયા અમે પેન્શન કાપી લઈશું આખી જિંદગી. અરે ભાઈ, જેણે જીવતે જીવ સરકારી નોકરીમાં રહીને કરોડો કરોડો રૂપિયા ભેગા કર્યા છે એના તમે પેન્શનના 8,000-10,000 કાપી લેવાને મોટી શિક્ષા કહો છો? પહેલી વાત કે તમે એમ કહો છો આ નવી જે કાયદો આવવામાં આવવાનો છે એમાં એમ કહે છે કે જ્યારે એની સામે ગુનો પુરવાર થશે. હવે ભાઈ, આ ACB એટલે કે એન્ટી કરપ્શનમાં પકડાયેલા, લાંચ લેતા પકડાયેલા, આવક કરતાં વધારે મિલકત રાખવામાં પકડાયેલા અધિકારીઓ સામે જે કેસ ચાલે છે એનો નિકાલ 10-12 વર્ષે આવે છે. 10 વર્ષ તો મિનિમમ લાગે છે. હવે આ 10 વર્ષ સુધી આ સરકારી કર્મચારી જેનો 1,00,000 રૂપિયા પગાર છે એને સરકાર ઘરે બેઠા, ભાઈલા ઘરે બેઠા 75,000 રૂપિયા પગાર ચૂકવે રાખે છે. 75% પગાર આપવાનો. એટલે ભ્રષ્ટાચાર કરતા પકડાયેલા કર્મચારી સામે 10 વર્ષ કેસ ચાલે તો એને ઘેર બેઠા 75,000 રૂપિયા પગાર સરકાર ચૂકવે છે. હવે મને એ કહો કે કઈ દુકાનવાળો જે નાનકડી દુકાન ચલાવે છે, નાનકડો ધંધો કરે છે, નાનકડા વેપાર કરે છે, એમાંથી કયા વેપારીને દર મહિને 75,000ની ફિક્સ આવક છે? 75,000 કમાવા એ કેટલી અઘરી વસ્તુ છે વેપાર કરીને, એ કોઈ વેપારીને પૂછો. પણ આ ભ્રષ્ટ, લુચ્ચા, લફંગા 420 સરકારી કર્મચારીને 75,000 એનું પગાર ચાલુ રહે છે. 75% પગાર એને આપવાનો સરકાર ચાલુ રાખે છે.
એટલે મારી તો પહેલી માગણી એ છે કે જે લાંચ લેતા પકડાયો, જેની સામે પ્રાઇમા ફેસી કેસ છે લાંચ લેવાનો, અને હવે સેના પ્રાઇમા ફેસી કેસ, હવે એની વિડીયો ઉતરી છે, એની નોટો પર એના ફિંગરપ્રિન્ટ્સ છે, એના હાથમાં પાવડર છે, પછી એને પ્રાઇમા ફેસી કેસ કહેવાનો અર્થ જ નથી. હવે જળ બેલાસર કેસ ઊભા થયા છે, એણે ફોન કર્યા છે, એના રેકોર્ડિંગ્સ છે, તેમ છતાં તમે એને 75% પગાર ઘેર બેઠા આપશો. અને હવે કે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટો પણ થાકી જશે, એટલા બધા લોકો પકડાશે કે ફાસ્ટ ટ્રેક કોર્ટો બી 6-8 વર્ષે ચુકાદા આપશે. બહુ વર્ષો પહેલા હું માનું છું ત્યાં સુધી 1975માં આજથી 35-40 વર્ષ પહેલા જે કામદારોને છૂટા કરવામાં આવતા હતા નોકરીમાંથી, એના કેસો સિવિલ કોર્ટમાં ચાલતા હતા, અને સિવિલ કોર્ટમાં 4-5 વર્ષ થઈ જતા હતા કેસ ચાલતા. એટલે આપણી સરકારે મજૂરોના કાયદા જુદા જે હતા એના કેસો ચલાવવા માટે લેબર અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટો ખોલી, જેમનું કામ ખાલી મજૂરોના કેસો ચલાવવાનું હતું. 74-75માં હું વડોદરાના મજૂરોના એટલે છૂટા કર્યાના પગારના બધા કેસોની બ્રીફો લઈને અમદાવાદ લેબર કોર્ટમાં ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં જતો હતો. આખા ગુજરાતમાં એક જ ઇન્ડસ્ટ્રીયલ, બે જ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ હતી ને ત્રણેક લેબર કોર્ટ હતી આખા ગુજરાતમાં. આજે વડોદરાની અંદર 4 ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ હશે, 5-6 લેબર કોર્ટો હશે, એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી, પણ વડોદરામાં થઈ ગઈ એવી જિલ્લે થઈ ગઈ. અને હવે જે પરિસ્થિતિ છે સાંભળો તો રૂંવાટા ઊભા થઈ જશે. હવે કોઈ પણ ડિસમિસ થયેલો કર્મચારી 10 વર્ષ સુધી નોકરીમાં પાછો નથી આવતો. લેબર કોર્ટોમાં 10 વર્ષ લાગે છે એક ચુકાદો આવતા. લેબર કોર્ટ કેમ જુદી કરી? તો કે આ જે સિવિલ કોર્ટો છે એમાં 4 વર્ષ લાગે છે, માટે લેબર કોર્ટો કરો જેથી કામદારોને જલ્દી ન્યાય મળે. આજે પણ સિવિલ કોર્ટમાં પહેલો કેસ જો તમે બહુ સારો વકીલ રોક્યો હોય ને દિલચસ્પી લઈને કેસ ચલાવે તો 4-5 વર્ષમાં તમને પહેલો ચુકાદો તો મળી જ જાય. પણ લેબર કોર્ટમાં તમે ગમે તેટલા પ્રયાસો કરો તમને 10 વર્ષ પહેલાં કોઈ ચુકાદો નથી આવતો. તો આ લેબર કોર્ટ કર્યાનો ફાયદો છે કે ગેરફાયદો છે? અને લેબર કોર્ટમાં કેસ લઈ જતા જ પહેલાં તો 6 મહિના વર્ષ થાય છે, કારણ કે કોઈ પણ કામદાર લેબર કોર્ટમાં સીધી ફરિયાદ ના કરી શકે, એણે આસિસ્ટન્ટ કમિશનર પાસે ફરિયાદ કરવાની. આસિસ્ટન્ટ કમિશનર મેનેજમેન્ટને 2-4 વાર બોલાવે. હવે મેનેજમેન્ટ જો થોડી ઘણી વ્યવસ્થા કરી દે અને આસિસ્ટન્ટ કમિશનર ચલતા પૂરજા હોય, લેબર ઓફિસર ચલતા પૂરજા હોય, તો એ તમને 6-8-12 મહિના સુધી રખડાવે. અને ટૂંકમાં તમે 10 વર્ષ પહેલાં પાછા નોકરી પર નથી આવતા. હવે સરકાર કહે છે ફાસ્ટ ટ્રેક, આની જુદી કેસ, આની જુદી કોર્ટો રાખીશું. એ જુદી કોર્ટો પણ 10-12 વર્ષ સુધી ચુકાદા નહીં આપે. તો પહેલી માગણી એ છે કે આ ભ્રષ્ટ કર્મચારીઓને એ જેવો પકડાય એવા એને જે ભથ્થું આપવામાં આવે છે, સસ્પેન્શન ભથ્થું આપવામાં આવે છે, બંધ કરી દો. એને જ્યારે પણ એ જો કોર્ટમાં નિર્દોષ છૂટે આપણે એને બધો પગાર આપી દેવાનો. હવે મજા જુઓ, એ 10 વર્ષ સુધી પોણો પગાર લે છે, પછી એ ગુનેગાર ઠરે છે તો આ પૈસા તો એને પાછા આપવાના નથી, એ પૈસા તો એને બેઠા બેઠા ડકારી ગયો. હવે 25% બાકી રહ્યા એણે, પણ એણે 10 વર્ષ સુધી સરકાર પાસેથી 75% પગાર લીધો. મારી માગણી છે કે સરકારી કર્મચારી ભ્રષ્ટાચારમાં પકડાય, એટલે એને કોઈ રૂપિયો ના મળે જ્યાં સુધી એ નિર્દોષ ઠરીને ના આવે. નિર્દોષ ઠરીને પાછો આવે સુપ્રીમ કોર્ટમાંથી તો એને આપણે 100-100% પગાર આપવાનો, એના હારતોરા કરવાના, એની માફી માંગવાની, સરકારે બીજા 10 લાખ રૂપિયા આપવાના, કમ્પેન્સેશન આપવાનું. દર વર્ષનું 1 લાખ રૂપિયા કમ્પેન્સેશન આપે, પણ એ નિર્દોષ છૂટીને સુપ્રીમ કોર્ટમાંથી આવે ત્યારે. પણ ત્યાં સુધી એણે હાથ ગાડું ચલાવવું પડે તો ચલાવવાનું, સ્ટેશન પર મજૂરી કરવી પડે તો કરવાની, એણે ફેરિયા તરીકે ચણા અને સિંગ વેચવી પડે તો વેચવા દેવાની,
એના કુટુંબની ભ્રષ્ટાચારી કર્મચારીના કુટુંબની સરકાર શું કરવા ચિંતા કરે? અને હવે કોઈ આ ભ્રષ્ટાચાર બી હવે આ રૂપિયાના પૈમાં નથી થતો, હવે સેંકડોમાં નથી થતો, 100-200માં, હવે બધો ભ્રષ્ટાચાર 1,000,00,000 અને 10,00,00,000 કરોડમાં થાય છે. એટલે પહેલા તો એમને આ રકમ બંધ કરે, અને પછી જ્યારે એ ભ્રષ્ટાચારી પુરવાર થયો છે, તમે એને ફરજિયાત નિવૃત્ત કરી રહ્યા છો, ત્યારે પણ તમે એમ કહો છો કે 20% કાપી લઈશું. અરે ભાઈ, એના 20% નહીં, એને કોઈ પેન્શન નહીં, અને ગ્રેજ્યુટીનો કાયદો પણ સુધારો. આ ગ્રેજ્યુટીના કાયદામાં એવી જોગવાઈ છે કે ગમે તેવો ગુનો કરે અને ગ્રેજ્યુટી તો આપવી જ પડે. અને એ જરૂરી એટલા માટે હતું કે ખાનગી માલિકો એમના કર્મચારીઓને ગ્રેજ્યુટી ના ચૂકવવી પડે. એટલે 25-40 વર્ષની નોકરી પછી એની સામે ખોટી ચાર્જશીટો કરે, ચોરીના ગુનામાં સંડોવી દે, અને એમ કહે કે આ ચોર છે એટલે અમે ગ્રેજ્યુટી નહીં આપીએ. એ ન થાય એટલા માટે એવી જોગવાઈ છે કે ગમે તે થાય, ગ્રેજ્યુટી તો એનો હક જ છે, એને આપી જ દેવાની. પણ સરકારી કર્મચારીઓ માટે કાયદો સુધારો, અને ગ્રેજ્યુટી એનો હક છે નહીં. ગ્રેજ્યુટી એણે વફાદારી પૂર્વક નોકરી પૂરી કરી હોય તો જ મેળવવા અમે પાત્ર છે. ખાનગી માલિકો માટે ભલે જૂનો કાયદો રહે, કારણ કે ખાનગી માલિકો લુચ્ચા છે, લફંગા છે, કદાચ કર્મચારીઓને સંડોવી દેશે. પણ સરકારી કર્મચારીઓને કોઈ ખોટી રીતે સંડોવી દે એ શક્ય નથી. અને અદાલતોના નિર્ણય પછી આ નિર્ણય કરીએ છે, જે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પછીનો નિર્ણય છે. તો એને બિલકુલ ગ્રેજ્યુટી બી બંધ કરો, એનું પીએફ બી કબજે કરી લો, કારણ કે એણે તો બહુ રૂપિયા બનાવ્યા, બહુ જલસા કરી લીધા છે. મેં એવા સરકારી ક્લાર્કો જોયા છે જે 20 લાખની ગાડી લઈને ફરે છે. તો એનું બધું પેન્શન લઈ લો, એની બધી ગ્રેજ્યુટી લઈ લો, એને એનું પ્રોવિડન્ટ ફંડ બી જમા કરી દો. તો આ સરકારી કર્મચારીઓમાં કઈ સુધાર આવશે? બાકી તમે એના 60,000ના પેન્શનમાંથી, 40,000ના પેન્શનમાંથી 8-10,000 રૂપિયા કાપી લેશો તો એને શું રડવાનું છે? આ સખત શિક્ષા થઈ? સરકાર હજુ આપણને છેતરવા માગે છે, સરકાર હજુ ભ્રષ્ટાચારીઓને છાવરવા માગે છે, એવું ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. આ ભ્રષ્ટાચાર રોકવાની રીત નથી. સરકાર હજુ પણ આટલા મોટા આંદોલન પછી પણ કશું શીખી નથી. સરકાર હજુ પણ એના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા રહે એવું ઈચ્છી રહી છે. આ કોઈ સખત કાયદા નથી. આ કાયદા અમલમાં પણ આવશે તો કોઈ કર્મચારી ડરવાનો નથી. એને પહેરેલા કપડાં સિવાય ભ્રષ્ટાચારમાં પુરવાર થયેલા અધિકારીઓના નાના કર્મચારીઓને છોડી દઈએ, પટાવાળા ચોથા વર્ગના કર્મચારી ક્લાર્કોને માફ કરીએ, પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓને તો પહેરેલા કપડાં સિવાય એના ઘરબાર પણ જપ્ત કરી લો તો આ સુધરશે. નહીં તો આ 20% ભ્રષ્ટ કર્મચારીઓના કાપી લેવાની વાત તદ્દન વાહિયાત છે. અને બીજી એક વાત કરી છે પાછી આમાં કે ઓછું કામ કરનારા અથવા બિલકુલ બિનકાર્યક્ષમ અથવા કામચોર કર્મચારીઓને જો ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવશે તો એમના તો 20% પણ નહીં કાપીએ. અરે ભાઈ, આ ક્યાંનો ન્યાય છે? આ ભ્રષ્ટાચારીઓની તરફેણમાં મારે એક વાત કહેવી છે કે આ ભ્રષ્ટાચારીઓ પોતાને પૈસા મળે એટલા માટે પણ સરકારનું કામ કરે છે, લોકોનું કામ કરતા હતા, એટલી તો વાત એમની તરફેણમાં છે. આજે જ છાપામાં છે કે એર ઇન્ડિયાએ 111 વિમાન ખરીદ્યા અને દેવાદાર થઈ ગઈ, 1,000,000,000 રૂપિયાના ખર્ચે વિમાન ખરીદ્યા. સરકારની દલીલ એવી છે કે 111 વિમાન ખરીદવાને કારણે અમને મોટું કમિશન મળતું હતું, એટલે મોટું એર ઇન્ડિયાને લાભ મળતો હતો, એટલે અમે 42ને બદલે 111 વિમાન ખરીદી લીધા. ખરી વાત તો એ છે કે એમાં મિનિસ્ટરોને અને અધિકારીઓને પૈસા મળતા હતા, કિકબેક મળતી હતી, માટે વધારે વિમાન ખરીદ્યા. પણ એટલું તો કહેવું પડે ને ભાઈ, પ્રફુલભાઈની તરફેણમાં અને અધિકારીઓની તરફેણમાં, કે એ બહાને એર ઇન્ડિયા પાસે 111 વિમાન તો આવ્યા. એટલે ભ્રષ્ટાચારીઓ તો કંઈક કામ બી કરે છે, પોતે રૂપિયા લૂંટવા કામ કરે છે,
પણ જે બિલકુલ નિકમ્મા છે, હલકટ છે, કામ જ નથી કરતા, નોકરી પર આવતા જ નથી, એ તો સામાવાળાનું બી કામ નથી કરતા, સરકારનું બી કામ નથી કરતા, તો એવાનું પણ આ બધું જ પેન્શન લઈ લો, બધી ગ્રેજ્યુટી લઈ લો. હવે આ સરકારી કર્મચારીઓને જનતાના જમાઈ બનાવી દેવાને બદલે એમને નોકર બનાવો, સાચા નોકર બનાવો. અને આ જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં પકડાય એનું એક લિસ્ટ રાખો, અને એની 3-4 પેઢી સુધી કોઈને સરકારી નોકરીમાં લેવાના નહીં કે તારો દાદો ભ્રષ્ટાચારી હતો, તારા દાદાને ભ્રષ્ટાચારમાં ડિસમિસ કર્યા હતા માટે તને પણ નોકરી નહીં મળે, એ પરિસ્થિતિ કરો. નહીં તો અહીં તો ભ્રષ્ટાચારી અધિકારીને ડિસમિસ કર્યા પછી પાછલે બારણે એના છોકરાને એ જ ડિપાર્ટમેન્ટમાં નોકરી લેવામાં આવે છે. તો આ બંધ થવું જોઈએ, અને આ હું સખત વિરોધ કરું છું કે કર્મચારીઓનો 20% પેન્શન કાપી લઈશુંની વાત તદ્દન બોગસ છે, ખોટી છે. એમનું પૂરું પેન્શન, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ બધું જ કાપી લો, એમના ઘરબાર જપ્ત કરો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.